नमस्कार विद्यार्थी मित्रों, परिश्रम एजुकेशन में आपनु स्वागत छे। धोरण 11 विषयशास्त्र विषय छे मूलभूत ख्यालो अने संकल्पना। अगाउना वीडियो लेक्चर नी अंदर आपणे संपत्ति अने कल्याण छे तेनी वात करी हती। त्यार पछी उत्पादन जे साधनों से तेनी आपणे वात करी हती कि उत्पादन साधनों से ए मर्यादित छे, ज्यारे मानवीनी जरूरियातो से ए अमर्यादित छे। માનવી શું કરે છે કે પોતાની જે અમર્યાદિત જરૂરિયાતો છે એ મર્યાદિત સાધનો દ્વારા સંતોષે છે, અને જ્યારે માનવીની જરૂરિયાતો સંતોષવાની હોય છે ત્યારે વસ્તુનું શું કરવું પડે છે? ઉત્પાદન કરવું પડે છે, અને જ્યારે વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે સાધનોની જરૂર પડે છે। જે સાધનો છે એને આપણે ઉત્પાદનના સાધનો કહીએ છીએ। મુખ્ય ઉત્પાદનના ચાર સાધનો છે તેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ। પહેલી વાત કરી ઉત્પાદનના સાધનો। ઉત્પાદનના ચાર સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક। આ મુખ્ય ચાર સાધનો છે। બાકી તો ઘણા બધા સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ, પણ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય ત્યારે આ ચાર સાધનો છે એની જરૂર પડે છે। આ ચાર સાધનોમાંથી કોઈ એક સાધન ન હોય તો આપણે વસ્તુનું ઉત્પાદન કરી શકતા નથી। એટલે વસ્તુના ઉત્પાદન કરવા માટે ખૂબ જ મહત્વના આ ચાર સાધનો છે। રાષ્ટ્રના ઉત્પાદનનો આધાર ચાર સાધનો ઉપર છે। રાષ્ટ્ર એટલે દેશ। દેશનું જે ઉત્પાદન થાય છે, જે કંઈ વસ્તુનું ઉત્પાદન થાય છે એનો આધાર શેના ઉપર રહેલો છે? મુખ્ય આ ચાર સાધનો ઉપર રહેલો છે। ચારે સાધનોનું મહત્વ સરખું છે। અહીં મહત્વ સરખું એટલા માટે છે કે ઉત્પાદનના આ ચારે સાધનો છે એમાંથી આપણે કોઈ સાધન છે એ બાકાત કરી શકતા નથી, અથવા વસ્તુનું ઉત્પાદન કરવું છે એમાંથી એક સાધન ન હોય તો આપણે વસ્તુનું ઉત્પાદન કરી શકતા નથી। એટલે વસ્તુનું ઉત્પાદન કરવા માટે આ ચારે સાધનો છે એની શું જરૂરી છે? હાજરી જરૂરી છે। ચારે સાધનોની હાજરી હશે ત્યારે જ વસ્તુનું ઉત્પાદન કરી શકાશે। એટલા માટે ઉત્પાદનમાં છે એ ચારે સાધનોને મહત્વ કેવું આપવામાં આવ્યું? સરખું આપવામાં આવ્યું। સાધનોના ફાળા બદલ વળતર આપે છે। જે જે ઉત્પાદનના સાધનો જોડાય છે, ઉત્પાદન પ્રક્રિયાની અંદર જોડાય છે, ત્યારે એ સાધનોને વળતર સ્વરૂપે કંઈક મળે છે। જમીનની વાત કરીએ તો ઉત્પાદનમાં જો જમીનનો ઉપયોગ કરીએ તો જમીનના બદલામાં શું મળે છે? ભાડું મળે છે। મૂડીની વાત કરીએ તો મૂડીનું રોકાણ કરશે તો એના બદલામાં વ્યાજ મળે છે। શ્રમની વાત કરીએ તો શ્રમિક કામ કરશે તો એને વેતન મળશે। નિયોજકની વાત કરીએ તો, નિયોજક એટલે જમીન, મૂડી અને શ્રમ છે એ ત્રણેય સાધનો ભેગા કરનાર ઉત્પાદનનો જે માલિક છે એને આપણે નિયોજક કહીએ છીએ, તો નિયોજકને શું મળશે? નફો મળશે। એટલે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે આ ચાર સાધનો છે, સાધનોના વળતર સ્વરૂપે એને કંઈક મળે છે। આમ ગણીએ તો ઉત્પાદનના સાધનો મુખ્ય બે છે, કુદરત અને માણસ। પરંતુ ઉત્પાદન પ્રક્રિયાના આધારે આપણે ઉત્પાદનના ચાર સાધનો પાડેલા છે। એમાં આપણે પહેલી વાત કરવી જમીન, ભૂમિ। જમીન એટલે સામાન્ય અર્થ કરીએ તો આપણે જે પૃથ્વી ઉપર વસવાટ કરીએ છીએ એ પૃથ્વીને આપણે જમીન કહીએ છીએ। જે વિસ્તાર ઉપર આપણે વસવાટ કરીએ છીએ એ આપણી જમીન છે। પરંતુ અર્થશાસ્ત્રની અંદર જે અર્થશાસ્ત્રી પ્રોફેસર માર્શલે જમીનની વ્યાખ્યા આપી છે, મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો। માર્શલે એવું કીધું, જમીન એટલે, ભૂમિ એટલે કે મનુષ્યને ઉત્પાદનમાં ઉપયોગી થતા અથવા મદદરૂપ થતા કુદરતી પરિબળોને શું કહે છે? જમીન કહે છે। હવા, પાણી, સૂર્યપ્રકાશ આ બધા છે એનો સમાવેશ શેમાં થાય છે? જમીનની અંદર કરવામાં આવ્યો છે।
मार्शल नी व्याख्या प्रमाणे अने अर्थशास्त्र नी अंदर कुदरती संपत्ति नो समावेश है ए जमीन नी अंदर थाय छे। खनिज खाण, खाण एटले जमीन माथे जे खोदकाम करीने जे काई मळे छे ते, पर्वत नदी गर्मी वगैरह साधनों से एनो पण समावेश जमीन नी अंदर थाय छे। जो ए उत्पादन नी अंदर आपने मददरूप थाय तो एनी गणतरी पण शेनी अंदर करवामां आवे, जमीन नी अंदर करवामां आवे छे। आम तो टूंक में केवू होय तो जमीन एटले तमाम कुदरती संपत्ति, जमीन एटले तमाम कुदरती संपत्ति जे मानवीने शुं थती होय, उपयोगी थती होय छे, उत्पादन में उपयोगी थती होय। तो अहीं जमीननी तमने व्याख्या आवडी गई। हवे जमीनना लक्षणों, जमीन से कुदरती बक्षिश छे, अहीं बक्षिशनो अर्थ है भेट। जमीन से उत्पादन मानव सर्जित साधन नहीं, मतलब मा जमीन से मानवे बनावी नहीं, कोई बनावी से कुदरते, अपने कुदरत द्वारा मळेली भेट छे। एटले ए पूछाय के जमीन से केवुं साधन छे, कुदरती साधन छे जे मानवीए बनाव्युं नथी। घणीवार विकल्पनी अंदर पूछाय के जमीन से केवुं साधन छे, तो कुदरती साधन छे। एटले जमीन से कुदरती बक्षिश छे, कुदरत द्वारा मळेली आपणे भेट छे। जमीन नो कुल पुरवठो स्थिर छे, अहीं जमीन छे एनो पुरवठो जथ्थो छे ए केवो छे, स्थिर छे। जमीन में आपणे वधारो करी शकता नथी, जेटलो कुदरत द्वारा आपणे जमीन प्राप्त थयेली छे एम आपणे शुं वधारो करी शकता नथी, विस्तार में आपणे वधारो करी शकता नथी। एनो जथ्थो केवो छे, एनो पुरवठो केवो छे, स्थिर छे। एटले एनो अर्थ एवो के आ जमीनना उत्पादनना साधननी अंदर आपणे वधारो के घटाड़ो करी शकता नथी, एनो पुरवठो केवो छे, स्थिर छे। एटले जमीननो पुरवठो, कुल पुरवठो छे ए स्थिर छे। जमीन अगतिशील छे, अगतिशीलनी वात करता पहेला गतिशील एटले शुं, जे उत्पादननुं साधन एक जग्याएथी बीजी जग्याए लई जई शकाय अथवा जई शके, फेरबदली करी शकाय तेने शुं कहेवामां आवे, गतिशील। उत्पादनना साधनों एक जग्याएथी बीजी जग्याए जता होय, फेरबदली करी शकाती होय अथवा लई जई शकातुं होय तो एने शुं कहेवामां आवे, गतिशील। परंतु जमीन छे ए अगतिशील छे। आपणे कुदरती जे संपत्ति छे एनो एक जग्याएथी बीजी जग्याए लई जई शकता नथी, केवुं छे, साधन अगतिशील छे। दाखला तरीके नर्मदा नदी छे तो आपणे एने गुजरातमां आवेली छे तो एने आपणे कर्णाटकमां लई जई शकता नथी। तो जमीन छे ए केवुं साधन छे, अगतिशील छे, एने एक जग्याएथी बीजी जग्याए आपणे लई जई शकता नथी। एनी पछीनुं लक्षण छे फलद्रुपता। जमीन से ए जुदी जुदी जगह एनी फलद्रुपता अलग अलग होय छे, कोई जगह जमीन में फलद्रुपता वधारे होय, कोई जगह जमीन में से फलद्रुपता ओछी होय, कोई जगह फलद्रुपता से विशिष्ट प्रकार की होय। एटले जमीन नो जे उपयोग छे ए जुदी जुदी जगह केवो होय छे, जुदो जुदो होय छे। दाखला तरीके रण प्रकार अंदर आपणे जाए तो त्यां जमीननी उपयोग छे ओछो थतो होय, खेतीवाड़ी जमीन में काली जमीन से तो एनो उपयोग केवो थतो होय, वधु थतो होय। अरे कहेवानो हेतु ई फलद्रुपता से जमीननी ई केवी होय छे, अलग अलग होय छे। एटले अहींया फलद्रुपता पण जुदी जुदी होय छे। भूमिने मळता वळતરને શું કહે છે, ભારું કહે છે। જમીન છે તમે બીજાને આપો તો એના બદલામાં તમને શું મળે છે, ભારું મળે છે। તો એ તમને વિકલ્પની અંદર ઘણીવાર પૂછાય છે કે જમીનના બદલામાં વળતર સ્વરૂપે તમને શું મળે છે, તો ભાડું મળે છે। તો એક તો જમીન એટલે શું, કે જમીન એટલે તમામ કુદરતી સંપત્તિ। જમીનના લક્ષણોની વાત કરી, જમીન છે કુદરતી બક્ષિશ છે, જમીનનો કુલ પુરવઠો કેવો છે, સ્થિર છે, જમીન છે એ અગતિશીલ છે, ફળદ્રુપતા જુદી જુદી હોય છે, અને ભૂમિને મળતા વળતરને શું કહે છે, ભાડું કહે છે।
એની પછીનું બીજું ઉત્પાદનનું સાધન છે શ્રમ. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ બીજા વ્યક્તિ છે એની નીચે જે શ્રમિકો કામ કરે છે, એટલે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ અથવા એને સૂચના અનુસાર શું કરવામાં આવે, વળતરની અપેક્ષાએ કંઈક મેળવવાની અપેક્ષાએ સાથે થતું માનસિક અને શારીરિક કાર્ય એ શ્રમ છે. શું કીધું અહીંયા કે અન્ય વ્યક્તિની દેખરેખ, દાખલા કે હું અત્યારે કામ કરું છું તો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ અથવા એના માર્ગદર્શન હેઠળ, પ્રિન્સિપાલ છે એના માર્ગદર્શન નીચે હું કામ કરું છું. શેના માટે? કે વળતરની અપેક્ષાએ હું જે કામ કરું છું એના બદલામાં મને વેતન પૈસા મળે છે. તો વળતરની અપેક્ષાએ માનસિક કાર્ય બે પ્રકારનું હોય, શારીરિક અને માનસિક. દાખલા તરીકે કોઈ મજૂર છે એ ખોદવાનું કામ કરે છે અથવા માટી ઉપાડે છે, તો એ શારીરિક કામ છે જેમાં શરીરનો ઉપયોગ થાય. અને કોઈ વૈજ્ઞાનિક છે અથવા કોઈ ક્લાર્ક છે કોમ્પ્યુટર ઉપર કામ કરે છે, તો એ કેવું કાર્ય છે? માનસિક કાર્ય છે. એટલે બે પ્રકારના કાર્ય, માનસિક કે શારીરિક કાર્યને શ્રમ કહે છે. માનસિક કાર્ય કરતા હોય તો ભલે, શારીરિક કાર્ય કરતા હોય તો એ ભલે. તો જે કામ થાય છે એ શું થવું જોઈએ? વળતરની અપેક્ષાએ કામ થવું જોઈએ. અને જે શ્રમ કરે છે એને આપણે શું કહીએ છીએ? શ્રમિક કહીએ છીએ. અત્યારે હું તમને અભ્યાસ કરાવું છું તો હું શું ગણાવું છું? શ્રમિક છું. સમજાની વસ્તુ કે શ્રમ કરનારને શું કહેવાય? શ્રમિક કહેવાય. પણ હું અત્યારે કાર્ય કરું છું એ મારો શ્રમ છે, શ્રમ કામ કરે છે. પણ કોના દ્વારા શ્રમ થાય છે? શ્રમિક દ્વારા. સમજાની વસ્તુ કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે. શ્રમ કરનારને શું કહે છે? શ્રમિક કહે છે. હવે એના લક્ષણોની વાત કરીએ. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. અહીંયા અવિભાજ્ય એટલે શું? એને આપણે અલગ કરી શકતા નથી. શ્રમ અને શ્રમિક કેવા છે? એક સાથે જોડાયેલા છે. હું અહીંયા હો અને મારું શ્રમ બીજે કામ કરતું હોય એવું બની શકવાનું નથી. હું જ્યાં હશું ત્યાં જ મારું શ્રમ હશે, ત્યાં જ હું કાર્ય કરી શકું. એટલે અહીં શ્રમ અને શ્રમિક કેવા છે? અવિભાજ્ય છે. એને આપણે અલગ કરી શકતા નથી. સમજાઈ ગયું કે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમ બીજે કામ કરતો હોય અને શ્રમિક અહીંયા કામ કરતો હોય એવું બનતો નથી. શ્રમ નાશવંત છે, એનો અર્થ એવો થાય એનો સંગ્રહ કરી શકાતો નથી. આજે હું કામ ન કરું, આજે ખેડૂત છે ખેતરમાં ન જાય, તો એ સમય એ પછી એને મળવાનો નથી. એ દિવસનું કામ એને આવતા દિવસમાં મળવાનું નથી, એનો આપણે સંગ્રહ કરી શકતા નથી. એટલે શ્રમ છે નાશવંત છે. જે દિવસે તમે કામ કરતા નથી એ દિવસ તમને ફરીથી પાછો મળતો નથી. આપણે શ્રમનો છે એ સંગ્રહ કરી શકતા નથી કે આજે હું કામ નથી કર્યું તો એના બદલામાં આજનું કામ પછી કરી મને વધારે શક્તિ આજની મળશે એવું બનતો નથી. એટલે શ્રમ છે એ કેવું છે? નાશવંત છે. સામાજિક માનસિક કારણોસર ગતિશીલતાને અસર કરે છે. અહીં આપણે વાત કરી ગતિશીલતા એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય. અહીં સામાજિક અને માનસિક, ગામડામાંથી લોકો શહેરમાં આવે રોજગારી માટે કેવી ગતિશીલતા છે? સામાજિક ગતિશીલતા છે. આર્થિક ગતિશીલતા, ગામડામાં ઓછું વેતન મળે તો શહેરમાં વધારે વેતન મળે, તો જ્યાં શ્રમિકને વધારે વેતન મળશે તો ત્યાં શ્રમિક છે શું કરશે? ગતિશીલતા ધરાવે છે. એટલે શ્રમ છે એ ગતિશીલ સાધન છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. સામાજિક માનસિક કારણોસર જે ક્ષેત્રમાં તમને રસ નથી તો એક ક્ષેત્રમાંથી તમે બીજા ક્ષેત્રમાં કામ કરવા જઈ શકો છો. કોઈને શિક્ષકમાં ન ગમતું હોય તો એ અન્ય ક્ષેત્રમાં જઈ શકે છે. અથવા
नहीं भणवू कोई विद्यार्थी ने तो ये अन्य प्रवृत्ति की अंदर कौन जाई सके से काम करी सके से એટલે કહેવાનો હેતુ ઈ સામાજિક અને માનસિક કારણો સર શું ધરાવે છે ગતિશીલતા ધરાવે છે અથવા ગતિશીલતા શું કરે છે અસર કરે છે શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે અહીં કાર્યક્ષમતા એટલે શું કામ કરવાની શક્તિ બધા શ્રમિકો છે એની કામ કરવાની શક્તિ એક સરખી હોતી નથી હું જે કામ કરી શકું એ બીજો વ્યક્તિ ન પણ કરી શકતો હોય દરેકની કાર્ય કરવાની શક્તિ કેવી કેવી છે જુદી જુદી છે અને દરેક શ્રમિકને પોતાની કાર્ય કરવાની શક્તિ પ્રમાણે શું મળે છે વેતન મળે છે કોઈ 12 કલાક કામ કરતો હોય તો એને એ પ્રમાણે વેતન મળે કોઈ 8 કલાક કામ કરી શકતો હોય તો એને 8 કલાક પ્રમાણે વેતન મળે તો દરેક શ્રમિક છે એની કામ કરવાની ક્ષમતા કેવી છે જુદી જુદી છે ઘણા કામ છે એ અમુક શ્રમિક ન પણ કરી શકતા હોય ઘણા કામ છે અમુક શ્રમિક કરી શકતા હોય તો દરેક શ્રમિક છે એની કાર્ય કરવાની ક્ષમતા છે કેવી છે જુદી જુદી હોઈ શકે છે બધા શ્રમિકો છે એક સરખું કામ કરતા નથી શ્રમનો પુરવઠો છે વસ્તી પર છે શેના ઉપર આધાર રાખે છે વસ્તી ઉપર કે શ્રમ છે એમાં વધારો ક્યારે થાય દાખલા તરીકે 3 વ્યક્તિ કામ કરતા હોય તો એમાં 4 વ્યક્તિ ત્રણ વ્યક્તિ જે કામ કરે છે અને વધારે શ્રમની જરૂર હોય વધારે કાર્યની જરૂર હોય તો શું કરવું પડશે આપણે 4 શ્રમિક કરવા પડે તો શ્રમનો જે પુરવઠો છે એ શેના ઉપર આધાર રાખે વસ્તી ઉપર આધાર રાખે વસ્તી વધશે તો કામ કરવાના લોકો છે શ્રમિકો વધશે તો શ્રમ વધશે જો વસ્તી ઘટશે તો કામ કરવાના શ્રમિકો ઘટશે અને તો શ્રમનો પુરવઠો ઘટશે એટલે શ્રમ છે એનો પુરવઠો શેના ઉપર આધાર રાખે છે વસ્તી ઉપર આધાર રાખે છે શ્રમને વળતર સ્વરૂપે શું મળે છે વેતન મળે છે શ્રમિક જે કાર્ય કરે છે એના વળતર સ્વરૂપે વેતન મળે છે વેતન પગારમાં હોઈ શકે વસ્તુમાં પણ હોઈ શકે છે પણ એના બદલામાં કંઈક મળે છે તો શ્રમ એટલે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ અથવા એના માર્ગદર્શન હેઠળ સૂચના અનુસાર વર્તનની અપેક્ષાએ સાથે સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે શ્રમ કરનારને શું કહે છે શ્રમિક કહે છે લક્ષણો શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે શ્રમ નાશવંત છે સંગ્રહ કરી શકાતો નથી ગતિશીલતા ધરાવે છે કાર્યક્ષમતા કામ કરવાની શક્તિ જુદી જુદી છે અને શ્રમનો પુરવઠો વસ્તી પર છે શ્રમને વર્તન સ્વરૂપે શું મળે છે વેતન મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે વાત કરી ઉત્પાદનના જે મુખ્ય 4 સાધનો છે એમાં જમીન અને શ્રમની તો આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે મૂડી અને નિયોજક છે તેનો અભ્યાસ કરીશું જો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો